सिंधु पर जुगती पश्चिमे अपनी हिंद देवी तनी कमर पर चमकती जटकशी दक्षिण जाने कटारी पहाड़ों नतमुख कीर्ति उचारता अनवही जदी जल निधि गान सरणी ऐ मारी भारती भूमनी बंधु धन रावणी धन धन्य हो धन सब राष्ट्र धरणी धन धन्य हो धन को हिलवाड़ धरणी। आज सिद्धर गाम ने आंगणे परम वंदनी एवं पूज्य देवगिरी बापू की तिथि निमित्ते तेरस निमित्ते जारे भेगा थिया छे अने अहीं एवं 1008 महामंडलेश्वर पूजनीय ठेकाणु है एवं रमजू बापू ने हाजरी है। 41 थी बधाओ संतो नु सन्मान हो तेमज अन्य संतो ना बधाने नाम न आवे तो मने माफ करजो पण संतगण ने जोरदार ताली थी बधावी आप। तेमज अहींया जेनु भजन गाता गाता जेनु जीवन भजन बनी जाए अने साधुनु ज खोळ्यु छे अने पाछो सरल स्वभाव छे सरल स्वभाव नहीं मन कूटी लाई जथा लाभ संतोष सदाई એવા સુર સમ્રાટ જેને કહેવાય પરસોત્તમપુરી બાપુને એક જોરદાર તાળી થવડાવો। તેમજ આપણા પરગણાનું ગૌરવ મરહનદારજીભાઈ ગઢવી એને પણ જોરદાર તાળી થવડાવો। તેમજ અહીંયા અન્ય સંતો એમાં મારા ખાસ મિત્ર છે જોકે આ શેડ નહોતો તેથી મારો અહીંયા પ્રોગ્રામ કર્યો હતો વિપુલ બાપુએ એવા વિપુલ બાપુને એક તાળી થવડાવો। આ શેડ નહોતો તેથી પ્રોગ્રામ કર્યો હતો અને ખાસ મારો ગોઠિયા મિત્ર એવા વહાબભાઈ અહીંયા પોતે મુસલમાન છે પણ એને એક તાળી થવડાવો એનો ખૂબ ભાવ છે ભાવ। તેમજ અન્ય કલાકારો બધાના નામ ઉમેશભાઈ તબલા ઉસ્તાદ છે ભાઈ બેનજો ઉસ્તાદ મને નામ ના આવડતું માફ કરજો જગદીશભાઈ ડાભી એને પણ જોરદાર તાળી થવડાવો। તેમજ લલિતભાઈ બહુ સારું સાઉન્ડનું નામ છે લલિતભાઈનું પણ સારું નામ લલિતભાઈને પણ એક તાળી થવડાવો। તેમજ ગઈકાલે જ મારો આ ચેનલમાં આ સ્ટુડિયોમાં લાઈવ પ્રોગ્રામ હતો ત્રિવેણી સ્ટુડિયોમાં વરલ કાળભેરવ આશ્રમ એવા મુકેશભાઈ જેઠવા ત્રિવેણી સ્ટુડિયો વાળાને એમ પણ જોરદાર તાળી થવડાવો। એટલે બહુ જાજુ બોલવું નથી કારણ કે સંતવાણીના માહોલમાં મને બાપુએ આદેશ કર્યો કરવીને ભાઈ બે પાંચ શબ્દો બોલો એટલે ખાલી એકાદ કડી અને શ્રાવણ મહિનો યોજાય છે ત્યારે નમામિ શમીશામ નિર્વાણ રૂપમ અનવિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાં કાશવાસમ ભજેહમ। પરમ સાધુનું આંગણું છે ને એમાં વિપુલગીરી બાપુ અને અન્ય સંતો સિદ્ધરના જ્યારે આવું બાપુ મહિને મહિને આયોજન કરતા હોય માં ભગવતીને ભગવાન ભોળિયાનાથને અને થાપનાથના કુળમાં બેઠેલી માં મેલડીને એવી પ્રાર્થના કરું કે હે માં કાયમ માટે આ દીવો જગતો રહે ને એની પ્રગતિ થાય કારણ કે પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ વો તો યતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવાન। હા બાપુ ભગવાનની કૃપા ન હોય તો કંઈ મળે નહીં પ્રિય બોલવું સજનતા હોવી દાતારી હોય અને દાતારીની વાત આવે ત્યારે મને કાયમ માટે બાપુ એક પ્રસંગ યાદ આવે રમજુ બાપુ કે બરોબર જસદણની માલપા આલા ખાતર દરબાર રાજ કરે અને કચેરી ભરી અને બેઠા છે ને એ વખતે દુકાળ પડ્યો છે અને આલા ખાચરે પોતાના કચેરીના પોતાના રાજ દરબારના દ્વાર ખુલ્લા મૂકી દીધા છે હરિહર કરાવે જમાડે છે વૃખાસન ચલાવે અન્નદાન વસ્ત્રદાન કરે અને એ વખતે એની કચેરીની માલપા હોકા પાણીનો હોકારા હરિયાર છે રાજસ્થાનની ખરલમાં ફીણનો ગળિયો નાખી અને ઘૂટી 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 અને લાલ ચોળ જેવો કહુંબો તૈયાર કર્યો છે। કવિઓ ચારણો દુહા પર દુહા બોલવા મળ્યા છે ખરલેથી ખડીએ ખડીએથી ખડીએ ઈ ધધકતે ધોબે ખાંદણ મચ્યું ખોળિયા તારા કહુંબા તણી ખાંદણ ખેતર વડા માય મેયું અને મેહરડા ઈ છેલે સામુદ રાઉત નાક ચૂવે પેલી લવે અને વેણ આવે વલ વલ કહુંબો તો જરે અને જરે બાબો હે ઈ જેવા દીવા ને જરે નહીં અને કદાચ પી જાય તો શું થાય નાક ચૂવે
વેણી લવે અને વેણ આવે વલ વલ ફટ અલુણા સાહેબા તન ઉતરી ગયો માં આવો કહુંબો તૈયાર કર્યો છે ને ઈ વખતે રાજનો દીવાન છે ને એમ કીધું કે હે દરબાર હે આલા ખાચર આ દાતારી બધી બંધ કરી દો આ ખજાના કાલ ખૂટી જાય દાતારી બંધ કરી દો અને આલા ખાચર કીધું કેમ દીવાન કે બાપુ ગોળ હોય ને માખ્યો આવ્યા કરે આ દાતારી બધી બંધ કરી દો અને તેથી આલા ખાચરે કીધું હું તારા વાત ઉપર વિચાર કરીશ એક મહિનો વિચાર કર્યો બહુ મારે લાંબુ નથી કરવું અહીંયા પૂરું જ કરવું પણ એક મહિનો વિચાર કરીને આલા ખાચર કોઈ દી દિવસે રાત્રે કચેરી ન ભરે દિવસે જ ભરે અને એક દિવસ રાતે કચેરી ભરી અને દીવાનને બોલાય દીવાન આમ આવી જોઈ કે હા મહારાજ કે તું એક દી મને વાત કરી હતી મહિના પહેલા શું વાત કરી હતી કે મહારાજ ગોળ હોય ને તો માખ્યું આવ્યા જ કર્યા દાતારી બંધ કરી દો આ તો ખજાના કાલ ખૂટી જાય અને તેથી મહારાજે આલા ખાચર એમ કીધું કે જમાન ખાનાની માલપતી એક ગોળની ભેલી લાવી એટલે ગોળની ભેલી લાવીને એમ કીધું મહારાજ ક્યાં મૂકું બધાની વચ્ચે કચેરીમાં મૂક કચેરીમાં બધાની વચ્ચે મૂકીને એમ કીધું કે હે દીવાન અત્યારે આ ટાણે આ ગોળની ભેલી ઉપર તું એક જ માખ લાવી દે વધારે નહીં એક જ માખ લાવી દે તો આલો ખાચર જસદણનો દરબાર એમ કહે છે કે તને રાજ અર્પણ કરીને ઉઘાડા પગે અહીંથી નીકળી જાઓ હે અહીંથી ઉઘાડા પગે નીકળી જાઓ અને દીવાને બહુ સરસ જવાબ આપ્યો હે કે બાપુ ગોળ પર માખી આવે પણ ક્યારેક દીવ હોય તો આવે દિવસે આવે રાતે કોઈ દી માખી ન આવે તે દી આલા ખચરે કીધું બાપ મારો તારો દીવ હોય ને તો કોક આવે નકર કોઈ ન આવે માટે ભગત બાપુ લખ્યું છે એક કડી ગાય મારા શબ્દ નું વિરામ પણ શું લખ્યું છે માનવી ની પાસે કોઈ માનવી ની આવે રે માનવી ની પાસે કોઈ આવા ભાઈ વાળી મેલડી ના છંદ ની એક કડી બોલી મારી વાણી ની વિરામ પણ કેવી માં મેલડી કરના મૈ કરની હળગટ પાછળ પાછળ સરની 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 સ
અને માનો અને સોમનાથ દાદા એ પ્રથમ દિવસે પ્રોગ્રામ કરીને આવ્યો છું દાદા ને હાજરી ઊંચો હાથ કરીને એક તાળી તો પાડો માની ને દાદા ની એવું તો હાથ કરીને એક તાળી બાપ ભોળાનાથ ને ભગવતી રાજી થાય બાપ મોજ કરાવે ને હજી તો અહીંયા માણસનો મેળો થાય એવી રાવળદેવ તરીકે પ્રાર્થના કરું જય માતાજી.